નમસ્કાર હું મિસ્ત્રી નમ્રતા શ્રી વશિષ્ઠ વિદ્યાલયની અંદર ધોરણ ત્રણ ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ છ ની શરૂઆત કરી હતી અને આપણે એક વિભાગ જોયો હતો અને એમાં આપણે જોયું હતું કે કદરૂપું બટકડું બરાબર એ જે મર બટકીએ જે પાંચ ઈંડા મૂક્યા હતા ચાર ઈંડા હતા તેમાંથી પાંચમું ઈંડું કોનું હતું એ અલગ હતું એટલે જે બચ્ચું આવે છે એ થોડુંક અલગ આવે છે અને એ અલગ બચ્ચુંને બધા એને તિરસ્કાર કરે છે અને બધા શું કહેતા હતા કે તું કદરૂપું છે એટલે કે તું રૂપ વગરનું છે અમે તારી સાથે નહીં રમીએ અમે તને અમારી સાથે નહીં રાખીએ તો એ ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પાઠ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જ્યારે પણ એ ત્યાંથી જતો રહે છે બરાબર બધા એને કહે છે કે અમે તારી સાથે નહીં રમીશું જે બાકીના ચાર બચ્ચા હતા તે અને ત્યાંથી શું કરે છે એ ઘર છોડીને બહાર જવાનો નિર્ણય કરી લે છે એટલે કે વિચાર કરી લે છે કે મારે હવે અહીંયા રહેવું નથી એટલે શું કરે છે એ ત્યાંથી જતો દે છે અને ત્યાર પછી શું કરે છે એક સરોવર બીજા સરોવર ત્રીજા સરોવર એમ કરીને અલગ અલગ સરોવર પર એ ફરે છે અને ત્યાર પછી એ એક મરઘાના ટોળાની અંદર જાય છે અને ત્યાં પણ શું કહે છે એ આપણે જોઈએ તો ત્યાં જુવાન મરઘો એને બોલે છે કે તું કોણ છે ત્યારે બટક કહે છે હું બટકડો છું બરાબર એને શું કહે છે હું એક બટુકડું છું અને એકે કહ્યું તું બટુકડું એટલે કે એને ક્વેશ્ચન પૂછે છે બધાને આશ્ચર્ય થાય છે કે આવું બટક હોય નહીં એટલે એને કે શું કહે છે કે તું બટુકડું પાછો પૂછે છે તું બટુકડું એમ કરીને બે વાર એને પૂછે છે પણ તું તો સાવ કદરૂપું દેખાય છે બરાબર સાવ વિચિત્ર દેખાય છે બરાબર શું કહે છે કે તું સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે બરાબર તો એમાં શું હોય છે બટક ખૂબ સરસ અને સફેદ રંગનું હોય છે અને આને શું કહે છે આનો રંગ કેવો હતો રાખોડી રંગનો એટલે મરઘીના બચ્ચા અને મરઘી લોકો શું કહે છે એને ટોળામાંથી કે તું તો સાવ બદસુરત છે એટલે કે તું બટક જેવું લાગતું નથી અને ચાલ ભાગ અહીંથી એટલે ત્યાંથી પણ એને શું કહે છે ત્યાંથી પણ એને ભગાડી દે છે અને શું કહે છે તું અહીંયાથી ભાગી જા અહીંયા તારા કોઈ દોસ્ત નથી અહીંયા અમે તને અમારી સાથે રાખીશું નહીં અને ત્યાંથી પણ બટકો શું થાય છે ખૂબ દુઃખી થાય છે નિરાશ થાય છે અને પછી ત્યાંથી એ નીકળી જાય છે અને ત્યાર પછી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણી જગ્યા ઉપર ફરે છે એ રોએ અને ત્યાં પણ એને તિરસ્કાર જ મળે છે અને ખૂબ દુઃખી થાય છે અને ત્યાં જઈને એરોય ઘણા બધી જગ્યા ઉપર ફરે છે અને પછી ત્યાર પછી એકવાર તે જંગલમાંથી અને ખેતર પરથી ઉડે છે અને અચાનક શું આવે છે વિદ્યાર્થી મિત્રો વાવાઝોડું આવે છે તો વાવાઝોડું આવે છે તો આપણને ખ્યાલ જ છે કે શું થાય છે ખૂબ ઝડપથી પવન ફૂંકાવો ઝાડ પાન બધા તૂટી જવું બરાબર વરસાદ આવો તો એવું થાય છે વાવાઝોડું આવવાની શરૂઆત થઈ જાય છે ત્યારે જે બટક હતું જે જંગલ અને ખેતરમાં ફરતું હતું એ સલામત જગ્યા ઉપર એટલે કે સલામત સ્થળ પોતાને સુરક્ષિત જગ્યા ઉપર રહી શકે એવી જગ્યાએ શોધતો હતો ત્યાં એની એક નજર એક ઝૂંપડી ઉપર પડે છે તો એ ઝૂંપડી ઉપર એની નજર પડે છે ત્યાં એને રોકાવાનો વિચાર કરે છે અને ત્યાં જઈને એ ઝૂંપડી પાસે જઈ અને દરવાજો ખખડાવે છે દરવાજો ખખડાવે છે ત્યારે દંદરથી એક દોષીમાં બહાર આવે છે અને ડોશીમાં કહે છે કે તું કોણ બરાબર ત્યારે બટકડું બોલે છે કે દાદીમાં હું તમારે ત્યાં રહી શકું એટલે બટકડું કહે છે કે દાદી હું તમારે ત્યાં રહી શકું હું તમને મદદ કરીશ બરાબર નાનો મસ્ત બટકડું છે બચ્ચું છે એ કહે છે કે દાદીમાં તમે મને અહીંયા રોકાવા દો હું તમને કંઈક મદદ કરીશ ત્યારે દાદીમાં શું કહે છે તું વળી મને શું મદદ કરીશ બરાબર એને આવો સામેથી જવાબ આપડે છે તો આપણને પણ ખ્યાલ છે કે કોઈ નાનું પક્ષી હોય બરાબર એ આપણને કહે કે શું હું મેં તમને મદદ કરીશું તો શું એ આપણને મદદ કરી શકે નહીં કરી શકે પણ ડોશીમાં શું કહે છે એને ત્યાંથી ભગાડતા નથી પણ ડોશીમાં શું કહે છે તું અહીંયા રહી શકે છે જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી એટલે એ બટકડું એ ડોશીમાંની ઝૂંપડીમાં બે ત્રણ દિવસ સુધી રહે છે અને જ્યારે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થઈ જાય છે અને ત્યાર પછી એ ફરીથી ઉડવાનું શરૂ કરે છે અને શાંત થયું ત્યાર પછી એ ફરીથી ઉડે છે અને પછી એક સુંદર સરોવર પાસે બરાબર એક સરસ મજાનું સુંદર સરોવર છે ત્યાં જઈને એ પહોંચી જાય છે અને પહોંચે છે અને ત્યાં એક સુંદર હંસનો પરિવાર રહેતો હતો કોનો પરિવાર હંસનો પરિવાર તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે બટકની વાત કરી છે અને હવે આવશે હંસ બરાબર તો હવે આપણા પાઠમાં થોડુંક અલગ આવશે તે આપણે ધ્યાનથી જોઈશું અને ત્યાં હંસનો પરિવાર રહેતો હતો પછી તેણે વિચાર કર્યો કે મને કદાચ અહીંયા મારા મિત્ર મળશે બરાબર એણે મનમાં જ વિચારી લીધું છે કે અહીંયા લો સારા લાગે છે તો કદાચ મારા અહીંયા નવા મિત્ર બનશે અને ત્યાં જાય છે અને પછી વૃદ્ધ હંસ કહે છે અરે તું ભૂલ્યું પડી ગયું લાગે છે બરાબર એને શું કહે છે ભૂલું પડી ગયું એટલે કે ખોવાઈ ગયું છે તું તારા પરિવારથી શું થઈ ગયું છે છૂટું પડી ગયું છે અલગ પડી ગયું લાગે છે અને આવ હવે આપણે સાથે રહીશું જે વૃદ્ધ હંસ હતો એને શું કહે છે ચાલ હવે આપણે અહીંયા રહીશું પણ જે બટક હતું એ શું કહે છે કે ના ના હું તમારી સાથે નહીં રહી શકું જે નાનું મસ્તું બટકડું હતું એ કહે છે હંસને કે હું તમારી સાથે નહીં રહી શકું અહીંયાથી દૂર સરોવર ઉપર મારો જ પરિવાર રહે છે તો હું ત્યાં જતો રહીશ પણ હું તમારી સાથે નહીં રહી શકું અને પછી કહે છે કે હું તો બટકડું છું પણ પાછું કેવું કહે છે હું એક કદરૂપું બટકડું છું એટલે કે એના મગજમાં એકદમ ફિટ થઈ ગયું છે કે હું એક કદરૂપું જ છું બધા મને તિરસ્કાર જ કરશે એટલે હું મારા કોઈ મિત્ર પણ બનશે નહીં પણ અહીંયા હંસ શું કહે છે ત્યારે જુવાન હંસ બીજો એ તો તે એને કહે છે કે તું અહીં રહી શકે છે પણ કોઈને હેરાન કરવા નહીં બરાબર જે હંસ હતો એને કહે છે કે તું અહીંયા રહી શકે બરાબર અને પણ તારે અહીંયા કોઈને પણ હેરાન કરવાના નહીં જેવી રીતે મારા બચ્ચાઓ અને અમે રહીએ છીએ એ પ્રમાણે તારે રહેવાનું છે અને ઘણા સમય સુધી એ ત્યાં હંસના પરિવાર સાથે એ બટક રહે છે એક દિવસ અચાનક શું થાય છે સરોવરના કાંઠે કિનારે એ પોતાની પાંખો ફફડાવતું હતું એટલે કે હલાવતું હતું અને ત્યાં એક હંસકન્યા આવે છે અને હંસકન્યા આવે છે અને પછી એ બટકને કહે છે કે તું તો ખૂબ સુંદર લાગે છે તું મારો મિત્ર બનીશ દોસ્ત બનીશ બરાબર એને કહે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી એને જે પણ મળ્યા છે એને પોતાના દોસ્ત બનાવવા તૈયાર નથી અને જે પણ એને મળ્યા છે એને શું કહે છે કે તું તો સાવ કદરુપુ છે તું બદસુરત છે પણ આ જે હંસ કન્યા છે એ એને સાચું કહે છે કે તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ ત્યારે એને નવાઈ લાગે છે અને પછી એ શું કહે છે બટકડું બોલ્યું તું મારી મજાક કરે છે બરાબર એ કદરુપા બટકડાને શું થાય વિશ્વાસ થતો નથી અને કહે છે કે તું મારી મજાક ઉડાડે છે ને બધા મને કદરુપુ કહે છે અને પોતાની જાતની શરમ આવી જાય છે અને શું કરે છે એને નીચે મોડું કરી નાખે છે એટલે એને શરમ આવી જાય છે અને ત્યારે હંસકન્યા કહે છે કે તું તારું પ્રતિબિંબ પાણીની અંદર જુઓ બરાબર પ્રતિબિંબ એટલે શું એ તમને ખ્યાલ છે આપણે પાઠ પાંચમાં શીખી ગયા છે તો એ પાંચ એ પ્રતિબિંબ એટલે કે પોતાનો મોડો ચહેરો શું કરે છે તળાવના પાણીમાં જુએ છે અને ત્યાં જઈને જુએ તો એ જ્યારે ફરીથી ધ્યાનથી પોતાનો ચહેરો પાણીમાં જુએ છે ત્યારે એને ખરેખર લાગે છે કે હોય એ ખૂબ સુંદર છે બરાબર એનો પ્રતિબિંબ જુએ છે અને ત્યારથી કરેલાગે હું ખરેખર ખૂબ સુંદર છું એ તો એક રાજહંસ હતો એક સુંદર યુવાન રાજહંસ બરાબર હવે તેને સમજાયું કે બધા તેને કદ્રુપુ બટક કેમ કહેતા હતા બરાબર એને કેમ કહેતા હતા કારણ કે એ બટક જેવું લાગતું હતું જ નહીં એ કોણ હતું એક રાજહંસ હતો બરાબર એટલે કે પાંચમું ઈંડું જે હતું એ કોનું હતું હંસનું હતું તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એ ત્યાં રહેવા લાગી જાય છે એને બરાબર સમજાઈ જાય છે અને પછી એ રાજહંસ હંસ કન્યાનો આભાર માને છે કે તે મને મારું સાચું ઓળખ બતાવી અને એનો આભાર માને છે અને પછી બંને જણા આકાશમાં ઉડી જાય છે ઊંચે ઉડે છે અને પછી એ ખુશી ખુશી એમની સાથે રહેવા માંડે છે તો વિદ્યાર્થી મિત્રો સુંદર સરસ મજાનો પાઠ છે આપણે વારંવાર એનો અભ્યાસ કરીશું થેન્ક યુ